સુરત શહેરના વિશ્વ વિસ્તારમાં આવેલા જેએચ અંબાણી સ્કૂલ નજીકના માર્ગ ઉપર બીઆરટીએસની બસ દ્વારા દ્વિચક્રીય વાહન ઉપર પસાર થયેલી મહિલાને ટક્કર મારવામાં આવી હતી. ભયંકર અકસ્માતને પગલે મહિલા ગંભીર રૂપે ઘાયલ થઈ ગઈ હતી, જેને લીધે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. સુરત શહેરના સરદાર પટેલ ગ્રુપ દ્વારા ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા 9 મહિનાથી પાટીદારો અનામત માટે આંદોલન કરી રહ્યા છે અને ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ તેમને લોલીપોપ આપી રહ્યા છે, ત્યારે પાટીદારોએ ચિંતન શિબિર યોજીને સંકલન સાધવાનો પ્રયાસ કર્યો છે. 9 મહિનાથી લડત આપી રહેલા પાટીદારો 1,25,00,000ની વસ્તી ધરાવે છે, પરંતુ 9 મહિનાથી ગુજરાત સરકારના અત્યાચારો વેઠી રહ્યા છે. હાર્દિક જેલમાં સબડી રહ્યો છે, ત્યારે ઉદ્યોગ અગ્રણી પાટીદારો વિઠ્ઠલ રાદડિયા તથા જયરામ પટેલ સાથે સમાધાનની વાતો કરી રહ્યા છે. ચિંતન શિબિર દ્વારા એકરૂપતા લાવવાથી સમાજ તેની માંગણીઓ પ્રત્યે ચોક્કસ બની નક્કર લડત લડશે, તો જ ગુજરાત સરકારના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ મજબૂર થઈને અનામત આપશે, અન્યથા વધુ એક લોલીપોપ મળશે તેવું પાટીદારોને લાગી રહ્યું છે. સુરતની અંદર આજે અમારે એસપીજીની ચિંતન શિબિર રાખેલી છે, તો સુરતના તમામ મુદ્દેદારો, તમામ સક્રિય કાર્યકરો અને પ્રદેશ લેવલના તમામ આગેવાનો અમે આવ્યા છીએ. આજે જે મીડિયા દ્વારા કહેવામાં આવે છે કે ભાઈ સંકલનનો અભાવ છે, તો સંકલનનો બિલકુલ અભાવ ના રહે અને બિલકુલ બિનરાજકીય રીતે ગેરમાર્ગે યુવાનો ના દોરાય, તો એના વિશે વિસ્તૃત ચર્ચા કરવા માટે અને અનામત માટે શું કરીએ, તો વહેલામાં વહેલી તકે અનામત માટેનો જે અમારા માગણી છે એનું નિરાકરણ આવે અને સમાજના પ્રશ્નોનું પણ નિરાકરણ આવે એના માટે આજે ચિંતન શિબિર રાખવામાં આવી છે. બીજી વાત કરવામાં, જ્યારથી આંદોલન શરૂ થયું ત્યારથી પાટીદારો એવું કહેતા હતા કે ઓબીસીમાં અમારે સમાવેશ, પરંતુ હવે કંઈક વળાંક જોવા મળ્યો કે ઓબીસી અમારે જોતી છે. નહીં, બિલકુલ એવું નથી. અમારી માગણી 9 મહિનાથી એક જ છે સમગ્ર પાટીદાર સમાજની, કે અનામત જોઈએ. અનામત આપવી એ સરકારનો પ્રશ્ન છે. જ્યારે બીજા રાજ્યમાં પણ 49%થી વધારે જ્યારે અનામત આપવામાં આવતી હોય, તો 1,25,00,000 પાટીદારો 9 મહિનાથી લડતા હોય, અમારા 11 ભાઈઓ શહીદ થઈ ગયા હોય, તો ચોક્કસ સરકારે આજે જ્યારે ગુજરાતમાં પણ એ સરકાર હોય અને કેન્દ્રમાં પણ જ્યારે એ સરકાર હોય, તો બીજા બધામાં જો બંધારણમાં સુધારો થઈ શકતો હોય, તો એ 1,25,00,000 પાટીદારો ગરીબ ભાઈઓ માટે કેમ બંધારણમાં સુધારો ના થાય અને કેમ અનામત ના આપી શકાય, એ સરકારે વિચારવાનું રહ્યું. સરકાર આંદોલન શરૂ થયું ત્યારથી નબળી પડી ગઈ એવું લાગે છે, અને પાટીદારો હમણાં ચૂંટણી આવી રહી છે, જેને પાટીદારો સાથે સમાધાનની વાતો કરવા લાગી છે, તો આમ કે આમ સરકારે, એ જ કહું છું, સરકારે પોતાની નીતિ સ્પષ્ટ કરવી જોઈએ. જ્યારે જયરામ બાપા વિઠ્ઠલભાઈ રાદડિયા સાહેબ અને એ લોકો સમાધાન માટેની 20-20 દિવસથી જ્યારે વાતચીત ચાલી રહી હોય, અમારા મુદ્દા સ્પષ્ટ છે, તો સરકારે પોતાની નીતિ સ્પષ્ટ કરી અને આ મુદ્દા માટે બેઠક કરવી જોઈએ અને ધીરે ધીરે તમામ મુદ્દાનો નિકાલ આવે એવા પ્રયત્નો કરવા જોઈએ. પાટીદાર નેતાઓ વિચાર અને આચરણમાં જો ભેદભાવ રાખશે, તો તેમને સફળ થવા માટે ઝઝૂમવું પડશે તે નક્કી છે. અન્યથા એક થઈને લડત આવે, તો 1,25,00,000 પાટીદારો જે ધારે તે મેળવી શકે છે તે વાતમાં બેમત નથી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.